આજે આપણે પ્રકરણ-૩ યામ ભૂમિતિની વાત કરીએ છીએ. એની અંદર સ્વાધ્યાય 3.3 આજે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે. આના અનુસંધાનમાં તમને હોમવર્ક આવશે, પ્રેક્ટિસના દાખલા આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઇબ કરી લાઈક કરીને તમારા વધુ વધુ વિદ્યાર્થી મિત્રોને શેર કરો. સ્ટાર્ટ કરીએ. આપણે ગયા લેક્ચર એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર એવી વાત કરી હતી કે હવે પછીના લેક્ચરમાં આપણે આલેખની રજૂઆત કરીશું. આની અંદર શું હોય છે કે તમને એક્સ અને વાયના યામ બિંદુ આપેલા હોય છે, યામના બિંદુ આપ્યા હોય છે અને એને આની અંદર આલેખમાં દર્શાવવાનું છે. કયા ચરણમાં આવે છે, કયા અક્ષમાં છે તે છે, કયા અક્ષ ઉપર આવે છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. આ 2 માર્ક 3 માર્ક 4 માર્ક ટૂંકા ટૂંકા દાખલા અને અનુસંધાનમાં તમારા પ્રથમ પરીક્ષાની અંદર પૂછાય છે. આજે આપણે સ્વાધ્યાય 3.3 ની વાત કરીએ. એમાં દાખલા નંબર 1 જો તમારી પાસે બુક હોય તો સાઈડમાં ખોલી રાખજો અને જો આલેખ હોય આવી રીતે નકશા લાવી દીધા હોય તો એ પણ આવી રીતે તમે અંદર રજૂઆત કરી બધાની અંદર એક્સ અક્ષ વાય અક્ષની દોરી અને લખી શકો છો. એની અંદર 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 એક્સ વાય એક્સ ડેક્સ અને વાય ડેક્સ આવી રીતે નિરૂપણ કરેલું હોય તો પણ ચાલશે, બરાબર છે. હવે સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1 માં એવું કીધું છે કયા ચરણમાં અથવા કયા અક્ષ ઉપર -2 4 આવેલા છે, 3 -1 આવેલા છે, -1 0 1 2 અને -3 -5 આ બિંદુઓ છે. આ બિંદુઓને યામ સમતલમાં દર્શાવો. તો આપણે યામ સમતલ પહેલેથી જ દોરીને રાખ્યો છે, હવે એની અંદર આપણે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ તમને કીધું છે -2 અને 4. આ -2 અને 4 હોય એટલે આ પહેલું એક્સ અક્ષ ઉપરનું હોય અને આ વાય ઉપરનું બિંદુ હોય. તો આપણે એક્સ અક્ષ ઉપર -2 ક્યાં આવે છે ચેક કરવાનું. એક્સ અક્ષ ઉપર -2 અહીંયા આવે છે અને વાય ઉપર 4 બિંદુ ક્યાં આવે છે ચેક કરવાનું અહીંયા આવે છે. તો તમે જોઈ શકો છો કે 2 અને 4 એ જ્યાં ભેગા થાય એ બિંદુને કહેવાય -2 અને 4. તો આ પહેલું ચરણ બીજા ચરણમાં આવે છે 3 અને -1. તો એક્સ અક્ષ ઉપર 3 અહીંયા આવે છે, -1 તો વાય ઉપર -1 અહીંયા આવે છે. એ બંને જ્યાં છેદે એને તમારે કહી દેવાનું 3 - 1. બસ આવી જ રજૂઆત છે. આ ચોથું ચરણ છે -1 તો એક્સ અક્ષ ઉપર -1 અહીંયા આવે, વાય ઉપર 0 તો વાય ઉપર 0 અહીંયા આવે. જ્યારે આવું તમને આપે કે -1 અને 0 તો જે સંખ્યા હોય એની ઉપર જ તમારે દર્શાવવાનું. આ કોઈ ચરણમાં ના આવે, આ એક્સ અક્ષ ઉપર આવે અહીંયા આવે છે, સમજાય છે. એને એક્સ અક્ષ ઉપર આવે એ રીતે દર્શાવવાનું. આગળ જોઈએ 1 અને 2. જે 1 છે એ એક્સ અક્ષ ઉપર આવે છે અને 2 છે એ વાય અક્ષ ઉપર આવે છે. તો વાય અક્ષ ઉપર 2 અહીંયા આવે છે, એ બને એકબીજાને જ્યાં છેદે છે ત્યાં લખવાનું 1 અને 2. તો એ પ્રથમ ચરણમાં આવે છે. -3 અને -5. તો -3 આપણે એક્સ અક્ષ ઉપર જોઈશું. એક્સ અક્ષ ઉપર તમે -3 જોવો હોય તો -3 અહીંયા આવે છે. વાય અક્ષ ઉપર -5 ચેક કરો તો અહીંયા આવે છે. તો આ બંને જ્યાં છે બે ત્યાં બિંદુ દર્શાવવાનું આપણે -3 અને -5. આ કયું ચરણ છે? આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજા ચરણમાં છે. આ બિંદુઓને યામ સમતલમાં આપણે દર્શાવી દીધા છે. બસ આવા જ દાખલા આવે છે, બહુ સહેલા સિમ્પલ. અને આમાં તમને બિંદુ એક્સ અને વાય આપ્યા છે અને આપણે આલેખ દર્શાવી દીધું છે, સંખ્યાનું નિરૂપણ બી કરી દીધું છે. તો એની અંદર હવે આપણે દર્શાવવાનું થાય તો આપણે દાખલા નંબર 2 જોઈએ. બહુ સિમ્પલ ચેપ્ટર છે. યામ ભૂમિતિ 5મું આપણે આની પહેલા 5મું જોઈ લઈએ પણ અને આ 3જું બધા સિમ્પલ સિમ્પલ ચેપ્ટર છે. નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ
કુલ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પસંદ કરીને એક્સ વાય બિંદુઓનું નિરૂપણ કરવું, એટલે એક્સ અને વાય બિંદુઓનું નિરૂપણ કરવાનું છે. તમને એક્સ ના બિંદુ આપી દીધા છે, વાય ના આપી દીધા છે, લાઈન સર લઈશું આપણે. એક્સ માં છે માઇનસ બે, તો આપણે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ આલેખ ઉપર નિરૂપણ કરી દીધો છે પહેલેથી. તો એક્સ અક્ષ માં માઇનસ બે, તો એક્સ અક્ષ માં માઇનસ બે ક્યાં આવે છે સાહેબ? અહીંયા આવે. વાય માં આઠ ક્યાં આવે છે? તો વાય માં આઠ અહીંયા આવે. બે અને આઠ જ્યાં એકબીજાને છે તેનું નિરૂપણ કરીએ છીએ. અહીંયા તમને પૂછ્યું નથી કે કયા ચરણમાં કે કયા અક્ષ ઉપર આવે છે, તો આપણે નહીં બતાવવાનું. આપણે ખાલી બતાવી દઉં, સાહેબને ખ્યાલ આવી જાય કે ભાઈ આ બીજા ચરણમાં છે. બરાબર છે. માઇનસ એક અને સાત, તો માઇનસ એક આ રહ્યા, સાત અહીંયા રહ્યા, તો માઇનસ એક અને સાત તો એક પણ બીજા ચરણમાં જ આવે છે. જીરો, તો ભાઈ જીરો આ રહ્યો, એક્સ અક્ષ પર હું જીરો આ રહ્યો. જયારે જીરો વાળું આવે ને તો સમજી લેવાનું વાય અક્ષ અથવા એક્સ અક્ષ જ હશે, એમાં કોઈ ચરણ ના હોય. માઇનસ એક પોઈન્ટ પચીસ, તો જીરો પછી માઇનસ એક માઇનસ બે, આ બંને ની વચ્ચે એક પોઈન્ટ પચીસ અહીંયા લઈએ, તો અહીંયા લઈ લો જીરો માઇનસ એક પોઈન્ટ પચીસ. આ વાય અક્ષ ઉપર આવે, પછી એક્સ માં એક છે, તો એક્સ માં એક બિંદુ છે અને વાય માં ત્રણ છે, તો વાય ની અંદર આ ત્રણ રહ્યા, તો એક્સ અને એક અને ત્રણ તો એ પ્રથમ ચરણ માં આવે. એક્સ નો અંક એક છે, વાય નો અંક ત્રણ છે, તો પ્રથમ ચરણ માં એક અને ત્રણ આવે છે. ત્યાર પછી છે એક્સ માં ત્રણ, તો એક્સ ની અંદર બિંદુ ત્રણ આ રહ્યું. વાય ની અંદર છે માઇનસ એક, તો વાય ની અંદર માઇનસ એક આ રહ્યું. એ બંને એકબીજાને છેદે છે, ત્યાં લખી નાખવાનું ત્રણ અને માઇનસ એક. તો આ થયું આપણને કે એક્સ અને વાય ના યામ બિંદુ આપેલા હોય તો એને કયા ચરણ ની અંદર કયા એક્સ અક્ષ ઉપર આવે છે એ નિરૂપણનો આલેખ છે, જે યામ સમતલ માં દર્શાવવાનું હોય છે. એવા દાખલા આવે છે કે જે તમને અહીંયા પ્રથમ પરીક્ષા કે બીજી પરીક્ષા કે છેલ્લી, પ્રથમ માં તો આવશે છેલ્લી પરીક્ષામાં પણ પૂછાય છે. તો અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આની જો બીજા બે દાખલા તમને હોમવર્કમાં આપું છું, અને અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. નવા લેક્ચરમાં મળશું નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને તકલીફ હોય, સોલ્યુશનમાં ખ્યાલ ના આવતો હોય, અથવા કંઈ પણ ગાઈડન્સની જરૂર હોય, તો ક્લાસની મુલાકાત સવારે 8 થી 12 માં અચૂક લેવાની છે. બીજી વસ્તુ, આજે બુધવાર છે, કાલે ગુરુ અને શુક્રવારે તમારે ચેપ્ટર 5 અને ચેપ્ટર 3 નો ચોપડો બતાવવા ફરજિયાત આવવાનું છે. બરાબર છે. આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.